તો નમસ્કાર દોસ્તો હું અક્ષુધાત ફરી એકવાર આપ સૌનું અક્ષ એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે નીટ બે હજાર વીસ જેની તેર નવ બે હજાર વીસ એટલે કે આજે જે પેપર લેવાનું છે તો એના બાયોલોજીના પેપરનું સોલ્યુશન છે તો એ કરવાનું છે તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ છીએ વિડિયો શરૂ કરવું એ પહેલાં દોસ્તો કે જો હજુ સુધી તમે મારી આ ચેનલ છે બરાબર તો એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે જેથી કરીને મારા આવા બધા જ અગિયાર બાર છે દસમાના બધા જ વિડીયો છે તમને સરળતાથી મળી રહેશે બરાબર છે ચેનલની અંદર રેગ્યુલર અપલોડ થશે તો ચાલો ફટાફટ આપણે આ સોલ્યુશનની વાત કરીએ પહેલો સવાલ છે કે જળકુંભી અને પોયણા બરાબર છે એમાં પરાગ આના દ્વારા થાય છે કોના દ્વારા તો કે જવાબમાં આવશે કીટકો અથવા તો પવન ત્યારબાદ બીજો સવાલ છે દોસ્તો નીચેના પૈકી કે સાચી જોડ છે ને પસંદ કરવાની છે તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે કે ન્યુક્લિય બરાબર છે જે ડીએનએ ના બે કુંતલ છે તો તો કે કે એને કેવા કરે અલગ કરે બરાબર ડીએનએ ને આપણે તોડવું હોય તો ન્યુક્લિયસ નામનો ઉચ્ચેચક નાખીએ જેથી કરીને તૂટી જાય ડીએનએ નો ટુકડો ત્યારબાદ છે એન્ટાર્ક્ટિક પ્રદેશ છે તો એની અંદર બરફ અંધતા આના લીધે થાય છે તો કે કોના લીધે થાય તો કે યુવી અલ્ટ્રાવાયોલેટ બી કિરણો છે તો એની વધુ પડતી છે તો કે માત્રાને કારણે તો કે કોર્નિયામાં સૂજન તો આના લીધે થાય ત્યારબાદનો સવાલ છે દોસ્તો દ્વિતીય કંડકોષનું અર્ધસૂત્રી વિભાજન એ ખાલી જગ્યા એ પૂર્ણ થાય છે તો કે ક્યાં પૂર્ણ થાય તો કે શુક્રકોષ અને અન્નકોષના મિલન વખતે પછી છે કે નીચેની કોલમ છે બરાબર છે ને જોડવાની છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો એની અંદર દોસ્તો જવાબ નંબર જે સી છે એ આવશે કઈ રીતે તો કે સૌથી પહેલો છે ઓપ્શન કે તરતી પાછળી તો તરતી પાછળી શેમાં આવે તો કે ઉરસથી સાથે જોડતી જોડાતી નથી બરાબર છે ત્યારબાદ છે કે સ પ્રવર્ધની તો એમાં આવશે કે અક્ષક જોડાણ બરાબર છે ત્યારબાદ ત્યારબાદ છે સ્કંધાસ્થિ તો એની અંદર આવશે કે બીજી અને સાતમી પાછળની વચ્ચે બરાબર છે આવેલી છે અને સ્કંધ ઉલુખલ તો એ ક્યાં આવે તો કે ભુજાસ્થિ શીર્ષ એટલે જવાબમાં આવશે સી જવાબ છે સાચો છે બરાબર હવે આગળ વાત કરીએ કે નીચે પૈકીની જોડીઓમાંથી કે કઈ જોડ છે તો કે એક કોશીય લીલ છે તો એની અંદર આવશે ક્લોરેલા અને સ્પીરૂલીના ત્યારબાદ છે કે સાયનેપ બરાબર છે સંકુલનું વિસર્જન ખાલી જગ્યા વખતે થાય છે તો કે ક્યાં કોના વખતે થાય તો કે ડિપ્લોટિન બરાબર છે એના વખતે થાય છે જે વંદાનું શીર્ષ દૂર કરવામાં આવે તો તે થોડાક દિવસ સુધી જીવિત રહી શકે છે બરાબર છે આપણે જો વંદાનું શીર્ષ દૂર કરીએ તો થોડાક દિવસ સુધી જીવિત રહી શકે એનું કારણ શું છે તો આપણે ભણી જ ગયેલા છીએ કે શીર્ષમાં છે તો કે ચેતાતંત્રનો થોડોક ભાગ હોય છે જ્યારે બાકીના ભાગ છે

પ્રતિરોધી સુકોષ કેન્દ્રિયો તો કે એ પણ અને છેલ્લું છે કે કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતિઓ તો એ પણ એટલે કે જવાબ નંબર બી સી અને ડી આ ત્રણેય છે તો કે પર્યાવરણના કારણે ઉત્ક્રાંતિત પામેલ સજીવનું કેવું છે તો કે સાચું ઉદાહરણ છે કોના લીધે તો કે માનવજનિત કાર્યોના જે કે બદલાયેલા જે કે પર્યાવરણ છે એના લીધે એટલે ઓપ્શન નંબર એમાં બી આ બે છે તો કે એ સાચો આવશે દોસ્તો હજી એક વાત કહી દો તમને કે આજે હું સોલ્યુશન કરું છું એ મેં મારી રીતે કરેલું છે બરાબર છે આમાં કંઈ ભૂલચૂક પણ હોઈ શકે છે બરાબર આમાં જો કે ભૂલચૂક જણાય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો જેથી કરીને તમારા મિત્રો છે એને પણ સાચો આન્સર ખ્યાલ આવે બાકી મેં મારી બેસ્ટ ટ્રાય કરેલી છે આની અંદર ત્યારબાદ છે કે ઓક્સિજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન આપણે ઓળખવાનું છે તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે કે વાયુકોષ્ઠોમાં એચ પ્લસની ઊંચી સાંદ્રતા કે ઓક્સિમોગ્લોબિનની બનાવટમાં શું કરે છે સહાય કરે છે ત્યારબાદનો સવાલ છે દોસ્તો કે ઓગણીસો સત્યાસી એમાં મોન્ટ્રીયલ પ્રોટોકોલ આના અંકુશ માટે થયો કોના અંકુશ માટે તો કે ઓઝોન વાયુ છે બરાબર એ ઓછો કરતા પદાર્થોનું ઉત્સર્જન એના માટે થયું હતું ત્યારબાદ નીચેના પૈકી કયું છે પ્ર વિષાણુઓ માટે જે કહે છે તો કે વિધાન સાચું છે તો એની દોસ્તો જવાબમાં આવશે કે તેમનામાં પ્રોટીનયુક્ત આવરણ વગરના મુક્ત આર્યને હોય છે બરાબર આગળ જોઈએ કે સાચું વિધાન પસંદ કરવાનું છે કયું વિધાન સાચું છે પેલું છે ગ્લુકાગોન હાઇપોગ્લાય ગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે તો કે નહીં ત્યારબાદ છે ઇન્સ્યુલિન સ્વાદુપિંડના કોષ અને મંદપૂર્ણ કોષો ઉપર કાર્ય કરે ઇન્સ્યુલિન છે સ્વાદુપિંડ ઉપર કામ કરે પણ આમાં કો કાર્ય કરતું નથી બરાબર છે એટલે પણ જ કેવું છે ખોટું છે ત્યારબાદ છે ઇન્સ્યુલિન હાઈપર ગ્લા જે ગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે તો કે ખોટું છે અને છેલ્લું છે ગ્લુકોકોટી જે કે કોઇડ્સ છે બરાબર એ ગ્લુકોનિયો જીનેસિસને પ્રેરે છે તો કે હા તો જવાબ નંબર ડી આવશે આવશે છે બી નિયંત્રણ નિયંત્રણમાં નીચેના પૈકી કયો પદાર્થ અટકાવ કરતા નથી તો એમાં જવાબમાં આવશે દોસ્તો જીબ્રેલિક એસિડ ત્યારબાદ જોઈએ કે મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડિયમનો ચેપી તબક્કો ખાલી જગ્યા છે કયો આવે આવે તો કે જવાબમાં સ્પોરો જોઈટ્સ ત્યારબાદ છે દોસ્તો જે સ્ત્રીઓ ગર્ભ ધારણ કરી શકતી નથી તેઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિથી ગર્ભના સ્થળાંતરણમાં મદદ થાય છે તો કે જે ઝેડ આઈ એફ ટી અને આઈ યુ ટી બરાબર છે આ જે કઈ પદ્ધતિ દ્વારા તો કે મદદ થાય છે સ્થળાંતરણમાં ત્યારબાદ છે

જે પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે ઉત્સેજક છે તો તે તેની નીપજ આ છે તો કે શું આવશે નીપજ સ્વરૂપે શું મળે એમાંથી તો કે એમોનિયા મળે બરાબર ત્યારબાદ છે તૃણભૂમિના નિવસન તંત્રમાં પોષક સ્તરો સાથે તેમની જે કાંઈ સાચી ઉદાહરણ જાતેની જાતિનું જોડકું કહ્યું છે તો આપણે ઓળખવાનું હતું તો એની અંદર દોસ્તો પેલું છે ચોથું પોષક સ્તર તો એમાં આવશે ગીધ ત્યારબાદ છે બીજું પોષક સ્તર તો એની અંદર આવશે દોસ્તો સસલું ત્યારબાદ છે પ્રથમ પોષક સ્તર તો એની અંદર દોસ્તો આવશે ઘાસ અને ત્રીજું તો એની અંદર આવશે કાગડો એટલે જવાબ નંબર ડી છે સાચો છે આગળ આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષોમાં ગ્લાયકો પ્રોટીન અને ગ્લાયકોલિપિડ છે તો એના ઉત્પાદન માટે કયું અગત્યનું સ્થાન છે તો કે આવશે અંતઃ કોષરસ ત્યારબાદ તું સવાલ કે એક વનસ્પતિનો આડો છે નીચેના અંતસ્થ લક્ષણો દર્શાવે છે બરાબર છે કે આ બધા છેના એક પુલીય આવરણ ધરાવતા અસંખ્ય બરાબર છે પુલીય આવરણ ધરાવતા ત્યારબાદ છે અસંખ્ય અને વિખરાયેલા વાયુકુલો બરાબર આપણે જે આડો છેદ લઈએ છીએ ત્યારે કયા લક્ષણો ધરાવે તો એ આપણે પસંદ કરવાનું પછી હતું કે મૃદુ તકીય છે તો કે બરાબર એ કોષોનું બનેલ વિશાળ અને જોઈ શકાતું આધારો તક ત્યારબાદનો ઓપ્શન હતો કે સહસ્ત અને અવર્ધમાન પુલ વાહી અને અનવાહક મૃદુ તકનો અભાવ આ ચાર આપેલા તો એના નીચેના પૈકી જે વનસ્પતિનો પ્રકાર અને એનો ભાગ ઓળખવાનો હતો તો કે પ્રકાર અને એનો ભાગ કયો આવશે દોસ્તો તો કે એક દળી પ્રકાંડ આવશે ત્યારબાદ દોસ્તો જોઈએ કે નીચેનામાંથી શેને એન એરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં વાહિન મળની આગળની સારવાર માટે જગ્યાએ મૂકવામાં આવે છે તો કે એમાં જવાબમાં આવે ક્રિયાશીલ સ્લજ બરાબર ત્યારબાદ હતું કે કોલમ આપેલી હતી તેમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો તો સૌથી પહેલું હતું ઈસોનિયો ફિલ્સ તો એની અંદર આવશે કે વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈને જ મુક્ત કરે ત્યારબાદ હતું મે બેજો ફિલ્સ તો આવશે એમાં હિસ્ટામાઇન ધરાવતી કણિકાઓ મુક્ત કરે ત્યારબાદ છે એક તટસ્થકણ તો એની અંદર આવશે ભક્ષક કોષ અને છેલ્લું હતું લિમ્ફોસાઇડ તો એમાં આવશે દોસ્તો કે રોગ પ્રતિકારક જે કાંઈ પ્રતિચાર છે તો એ આપે છે હવે દોસ્તો આગળનો સવાલ આપણે જોઈએ કે જાતીય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો તો એની અંદર દોસ્તો આવશે ગોનેરિયા સિફિલી જનનાંગીય હર્પીસ ત્યારબાદ છે પ્રત્યાંકન વખતે ડીએનએ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સેચકનું નામ ઓળખો તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે ડીએનએ હેલિકેજ અને ત્યારબાદનો સવાલ છે કે પૃથ્વીના નીચેના પૈકીના પ્રદેશમાંથી કયો સૌથી વધુ જાતિ વિવિધતા ધરાવે છે તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે કે એમેઝોનના જંગલ આવશે બરાબર છે ત્યારબાદનો સવાલ જોઈએ કે નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને નીચેના પૈકી કયું વિધાન છે તો કે સાચું છે તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે કે કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા જે છે તો કે ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતાં હંમેશા કેવી હોય છે તો કે વધુ હોય છે ત્યારબાદ છે નીચેના પૈકી કયો વસ્તીનો ગુણ નથી બરાબર છે તો એમાં આવશે દોસ્તો જાતિ આંતરક્રિયા તો એ વસ્તીનો ગુણ નથી ત્યારબાદ છે પ્રકાશવસન અંતર્ગત રૂબિસ્કો ઉચ્ચે ચોકની પ્રાણ જે કે વાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે તો દોસ્તો આની આ એક સવાલ છે તો થોડોક આમાં કન્ફ્યુઝન છે આમાં મેં જવાબ મૂકેલો છે કે આ થોડોક કન્ફ્યુઝનવાળો થ્રી સી સંયોજનના બે અણુ એવો જવાબ મૂકેલો છે પણ આ જવાબ છે થોડોક કન્ફ્યુઝનવાળો છે એટલે હું ફિક્સ તમને આનો આન્સર આપી શકે જે આન્સર છે તો એ નથી કહેતો બરાબર તમને ખ્યાલ હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવી દેજો ત્યારબાદ છે કે દ્વિતીય ચયાપચેની પદાર્થો ચયાપચય પદાર્થો જેવા કે નિકોટિન સ્ટ્રિટનિન અને કેફિન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે તો એની અંદર જવાબમાં આવશે દોસ્તો વૃદ્ધિ પ્રતિસાદ ત્યારબાદનો સવાલ છે કે નીચે પૈકી એ પદાર્થ ઓળખો જેમની રચનામાં ગ્લાઇકોસાઈડિક બંધ અને પેપ્ટાઇડ બંધ છે તો કે આવેલા હોય છે તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન બરાબર છે ત્યારબાદ નીચેનું જે કંઈ વિધાન આપેલા છે એમાંથી ખોટું વિધાન આપણે ઓળખવાનું હતું બરાબર છે તો ખોટું વિધાન કયું આવશે દોસ્તો તો કે રસકાંઠ એ સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે અને કેવા રંગનું હોય છે તો કે આછા રંગનું હોય છે તો આ જવાબ છે એનો સાચો આવશે પછી છે મનુષ્યના પાચનતંત્રના અનુસંધાનને અનુસંધાનીને એનું સાચું વિધાન આપણે ઓળખવાનું હતું તો એની અંદર દોસ્તો જવાબમાં આવે છે શાંત્ર છે તો કે ખૂબ જ ગૂંચળા ગૂંચળાદાર ભાગ છે બરાબર જો બે બે સળંગ જોડ અંતર નેનોમીટર અને સસ્તનના લાક્ષણિક કોષમાં દિકુંતલાકાર ડીએનએમાં કુલ બે જોડીની સંખ્યા છ પોઈન્ટ છ ગુણ્યા દસની નવગાઢ બીપી હોય તો ડીએનએ ની લંબાઈ આશરે કેટલી હોય તો કે બે પોઈન્ટ બે મીટર જેટલી મળશે યાદ રાખજો બરાબર આગળનો સવાલ છે કે નીચે પૈકી કયું વિધાન છે તો કે અંતરવિષ્ટ અંગી અંતરિકાઓ છે તો એના માટે ખોટું છે તો એમાં આવશે તેઓ કોઈ કલા એટલે અથવા તો પટલથી બંધાયેલા હોતા નથી ત્યારબાદ છે કે આખે આખો વિકલ્પ આ સોરી કે જોડકું આપેલું છે આખે આખું બરાબર અને એનો સાચો વિધાન છે પસંદ કરવાનું હતું એમાં સૌથી પહેલું છે છ થી પંદર જોડ ઝાલર ફાટો છે તો 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 કોની અંદર આવેલી આવેલું ત્યારબાદ છે વિષમ પાલી બરાબર છે તો એ હોય ત્યારબાદ છે પ્લવનાશય બરાબર છે તો એ અસ્થિ મત્સ્ય અને છેલ્લે છે ઝેર કંટક તો એ શેમાં આવે તો કે ટ્રાયગોન એટલે કે જવાબ નંબર ડી છે તો એ સાચો આવશે બરાબર ત્યારબાદ છે રોબર્ટ મે અનુસાર પૃથ્વીની જાતિ વિવિધતા આટલી છે કેટલી આવે તો કે સાત મિલિયન એ એકદમ સેલ્લો સવાલ હતો આ ત્યારબાદ છે એક ફરીવાર કે નીચેના રોગ છે એના માટે કારણભૂત સજીવો સાથે જોડી છે એનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે સૌથી પહેલું હતું કે ટાઈફોઈડ તો કે એમાં એનાથી સાલ્મોનેલાથી થાય ન્યુમોનિયા છે તો કોના કોના વડે થાય એવું હતું બરાબર તો ન્યુમોનિયા છે દોસ્તો તો એ કોના વડે તો કે હિમોફિલસ બરાબર છે ત્યારબાદ છે ફાયલેરિયસીસ તો એ કોના વડે આવે તો કે ઉચેરેરિયા અને છેલ્લે છે મલેરિયા તો મલેરિયા આવે પ્લાઝમોડિયમ દ્વારા તો જવાબ નંબર એક છે સાચો આવશે ત્યારબાદ છે આમાં બીજા છે અર્ધ અધસ્થ હોય છે શેમાં તો કે પ્લમમાં બરાબર છે દોસ્તો ત્યારબાદ આગળ વધીએ કે નીચેના કોલમોને જોડો અને એનો સાચો વિકલ્પ છે પસંદ કરવાનો હતો તો જવાબ નંબર એમાં છે ને કે સૌથી પહેલાં જોઈએ કે છે તો આવશે બેસિલ બેસિલર કલા પર આવેલ હોય છે છે સંખિકા તો સંખિકા આવેલ હોય કુહરનો ગુચળામય ભાગ ત્યાર બાદ છે કર્ણ કંઠનળી તો મધ્ય કર્ણ અને કંઠનળી સાથે જોડે અને છેલ્લે હતું કે પેંગડું તો કે કુહરનો આ સોરી કે પેંગડું છે બરાબર તો અંડાકાર ગવાક સાથે જોડાયેલ હોય છે એટલે જવાબ નંબર બે છે સાચો છે હવે આગળ જોઈએ કે બે વિરોધ

તો એમાં ખોટું વિધાન જો સૌથી પહેલું છે કે વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે તો એ સાચું છે જ્યારે ત્યાર સ્મોલ આ બરાબર કે કોઈ પણ સરકરાની કોઈ પણ પ્રકારની સરખરા ઉત્પન્ન કરતું નથી બરાબર તો આ પણ કેવું છે તો કે સાચું છે સોરી બરાબર ત્યારબાદ છે જનીન આઈ કેપિટલ આઈ તો એના ત્રણ અલીલ છે તો એ પણ કેવું છે સાચું છે અને હજી એક વિધાન જોઈએ કે જ્યારે આઈ એ અને આઈ બી ઇમ્યુનોગોબિલિન એ અને ઇમ્યુનોગોબ્લિન બી એ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની સરકરાની અભિવ્યક્તિ કરે તો આ વિધાન કેવું છે એકદમ હાઇડ્રોજન એમોનિયા વરાળને આઠ આઠસો ડિગ્રી સેલ્સિયસ જેટલા ઉપર રાખીને કરેલું હતું સિમ્પલ છે સવાલ ત્યાર છે રેસ્ટ્રિક્શન ઉચ્ચેચક અનુસંધાનમાં ખોટું વિધાન કયું છે તો સૌથી પહેલું જોઈએ કે તે ડીએનએ ની શૃંખલાને પેરિન્ડ્રોમિક સ્થાનેથી કાપે તો આ વિધાન સાચું છે પ્લેન્ડ્રોમિક સ્થાનેથી જ કાપે બરાબર છે પ્લેન્ડ્રોમિક એટલે શું થાય તમને ખબર જ હોય કે આગળ એ ટી હોય તો પાછળ જે આગળથી ડાબેથી જમણી બાજુ જે ક્રમ હોય એ જમણીથી ડાબી બાજુ હોય ત્યારબાદ છે એટલે કે પેલું સાચું છે ત્યારબાદ તે જનીન ઇન્જિનિયરિંગ વિદ્યામાં ઉપયોગી છે સાચું છે ત્યારબાદ દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ગોઠવણીની લંબાઈ તપાસીને કાર્ય કરે તો આ પણ સાચું છે અને ત્યારબાદ ડીએનએ લાઈગેજ જે તો લાઈગેજ હોય જોડવાનું કામ કરે બરાબર ડીએનએ જે જાય આ ટુકડો આપણે જે ઈચ્છિત લક્ષણવાળો ઉમેરવો હોય ને તો ડીએનએ લાઇગેઝના ઉપયોગથી ચીપક્યું છડાને ટૂંકમાં કે આપણે શું કરી શકાય છે તો કે જોડી શકાય છે તો કે આ જવાબ છે એ ટૂંકમાં સી જવાબ છે એમાં આવશે બરાબર છે આગળનો હવે જવાબ જોઈએ દોસ્તો કે ફોર્ટી સિક્સ નંબરનો કે જેલ ઇલેક્ટ્રોફોરિસિસમાં છૂટા પડેલ ડીએનએના ટુકડાઓને આની મદદથી જોવાય છે કોના મદદથી તો કે ઇથિડિયમ બ્રોમાઇડ કિરણોથી આપણે જોઈએ છે બરાબર છે ત્યાર બાદનો સવાલ ત્યાર બાદનો સવાલ જોઈએ કે વનસ્પતિના એ ભાગો જે બે પેઢીઓ એકની એકની અંદર બીજા ધરાવે છે તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે પરાગ પરાગશયમાં આવેલ પરાગરજ બરાબર છે તો એ આવશે ત્યારબાદ બે નરજન્યુ ધરાવતું અંકુરિત પરાગરજ અને ફળમાં રહેલ બીજ એટલે કે એ બી અને સી એ ત્રણેય આવશે એટલે જવાબ નંબર એ છે તો એ એમાં આવશે ત્યારબાદ જોઈએ કે ફ્લોરિડિયન સ્ટાર્સની રચના આના જેવી હોય કોના જેવી હોય તો કે યાદ રાખજો કે એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોજન જેવી હોય છે ત્યારબાદ દોસ્તો કે નીચેની કોલમ છે અને એને જોડીને આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો બરાબર તો પીટ્યુટરી ગ્રંથિ તો કે ડાયાબિટીસ ઇન્સિપિડન ત્યારબાદ છે થાઇરો થાઇરોઇડ ગ્રંથિ બરાબર છે તો એનાથી કયો રોગ થાય તો કે ગ્રેવ્સ ત્યારબાદ છે દોસ્તો કે એડ્રીનલ ગ્રંથિ બરાબર છે તો એડ્રીનલથી એડિશન અને છેલ્લે છે સ્વાદુપિંડ તો આવશે ડાયાબિટીઝ મેલિટસ એટલે જવાબ નંબર છે બે એમાં આવશે બરાબર બરાબર આગળનો આપણે જોઈએ કે સમુદાય મેરુદંડી માટે નીચેનામાંથી કયા વિધાન છે તો કયું વિધાન છે તો કે સાચું છે તો કે એની અંદર દોસ્તો કે વિધાન નંબર બે અને ત્રણ એ સાચા આવશે એટલે કે પૃષ્ઠવંશીમાં મેરુદંડ ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ હાજર હોય એ અને મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ અને પોલું હોય છે એટલે કે જવાબ નંબર બી અને સી છે સાચું છે હવે બીજા બે જોઈ લઈએ કે પૂછે મેરુદંડીમાં મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલું હોય તો આ એકદમ ખોટું છે પછી છે કે મેરુદ અને બીજું એ તો એમાં હતું કે જીવનપ્રેત હાજર રહે તો એ પણ કેવું છે રોંગ છે પછી એ તો ડી ઓપ્શન કે મેરુદંડીઓ ત્રણ ઉપસમુદાયમાં વિભાજીત હોય સામી મેરુદંડી કંચુક અને શીર્ષ તો આ જવાબ છે તો આ પણ આ જે કંઈ વાક્ય છે એ કેવું છે તો કે ખોટું છે બરાબર એટલે જવાબ નંબર જે કાંઈ સી છે તો એમાં આવું છે ત્યારબાદ આપણે જોઈએ કે મૂત્રમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ડાયાબિટીઝ મેરિટસ સૂચવે છે તો એની અંદર જવાબમાં આવશે કિટોન યુરિયા અને ગ્લાયકોસોરિયા બરાબર આગળનો જોઈએ કે જે મૂળ પ્રકારના તલ ભાગથી ઉત્પન્ન થાય તેને આ કહેવાય કેવું કહેવાય તો કે તંતુ મૂળ કહેવાય તલ ભાગમાંથી ઉત્પન્ન થાય ત્યારબાદ છે કેટલાક વિભાજન પામતા કોષો કોષ ચક્રમાંથી નીકળી જાય દેહિક એટલે કે અપ્રવૃત્તિ એટલે કે અક્રિય અવસ્થામાં આવે અને ક્વાયસેન્ટ ઝીરો ઝી ઝીરો અવસ્થા કહેવાય ઝી ઝીરો ઝી વન ઝી ટુ આપણે ભણી ગયા ગ્રોથ ગ્રોથ ગ્રોથના જે કંઈ તબક્કા છે બરાબર આ પ્રક્રિયા આના અંતે થાય કોના અંતે થાય તો કે આપણને ખબર એમ અવસ્થાના અંતે ત્યારબાદ છે પ્રકાશ પ્રક્રિયામાં પ્લાસ્ટો ક્વિનોન અહીંથી ઇલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છે બરાબર દોસ્તો એક આ સવાલ પણ એવો છે કે થોડોક કન્ફ્યુઝનવાળો છે એટલે મેં આ સવાલમાં થોડોક આનો આન્સર નથી આપી શકતો બરાબર છે તો જેને પણ આનો આન્સર ખ્યાલ હોય પરફેક્ટ પ્લીઝ કોમેન્ટમાં જણાવી દેજો બરાબર આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈ કોલાઈ જે કાંઈ આરાય છે દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેરેન્ડોમિક શૃંખલા કઈ છે તો એની અંદર આ આવશે બરાબર ચોથી જે શૃંખલા છે આગળ અને પાછળથી સમાન અને જે કે ઈ કોલાઈ વાળી હતી આપણે બેઠી ચોપડીમાં આપેલી છે ત્યારબાદ નીચેનામાંથી બેઝિક એમિનો એસિડ કયો છે તો બેઝિક એમિનો એસિડ દોસ્તો કયો આવે તો કે લાયસીન બરાબર ખાલી જગ્યા ઉદાહરણ દ્વારા વાહકમાં જોડાયેલ ડીએનએ ની પ્રતિકૃતિઓ જે કઈ એનો આંકડો આપણે નક્કી કરીએ છીએ તો કે કોના દ્વારા તો કે પેલિન્ડ્રોમિક સિક્વન્સ દ્વારા ત્યારબાદ છે પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ એ ખાલી જગ્યાનું એક્ઝામ્પલ છે તો કે કોનું તો કે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસનું બરાબર અને ત્યારબાદનો ક્વેશ્ચન છે દોસ્તો કે એન્ટેરો કાયને ખાલી જગ્યાના જે કે રૂપાંતર છે તો એની અંદર ઉપયોગે મદદ થાય છે તો કે જન છે એનું શેમાં રૂપાંતર કરવું હોય તો આપણે તો દોસ્તો કે ભાષાંતર બરાબર તો એનો તબક્કો આ છે તો ભાષાંતરનો તબક્કો કયો આવશે તો કે એન એનું એમિનો એસાઇલેશન ત્યાર ત્યારબાદ છે નીચેનામાંથી કહ્યું કે મૂત્ર વૃદ્ધિને રોકે છે તો કે આલ્ડો સ્ટેરોનને કારણે એનેપ્લસ અને પાણીનું મૂત્રપી નલિકામાંથી પુનઃ શોષણ આજે આપણે આખે આખું બેઠી જે કંઈ જે કંઈ મૂત્રવૃદ્ધિ છે બરાબર આખે આખું આપણે મૂત્રનું જે કંઈ વહન છે બની ગયા હતા તો એની અંદર આવે તો કે આ રોકે આલ્ડો સ્ટેરોનો એ બરાબર એને કારણે એને પ્લસ અને પાણીનું છે તો કે મૂત્ર નલિકામાંથી ટૂંકમાં હું થઈ જાય પુનઃ શોષણ એના લીધે મૂત્રની વૃદ્ધિ છે તો એને અટકાય છે બરાબર ત્યારબાદના ત્રણે ઓપ્શન છે તો એ કેવા છે તો કે એના માટે યોગ્ય નથી ત્યારબાદ જોઈએ કે વનસ્પતિમાં આવશ્યક તત્વો અને તેમના કાર્યોને અનુલક્ષીને જોડકા આપણે ગોઠવવાના હતા બરાબર છે તો દોસ્તો સૌથી પહેલું છે લોહ તો કે ક્લોરોફિલના જૈવ સંશ્લેષણ માટે જરૂરી છે ત્યારબાદ હતું દોસ્તો કે ઝિંક તો ઝિંક આવે જળનું પ્રકાશ વિભાજન સોરી જળનું પ્રકાશ વિભ વિભાજન નહીં આવવામાં પણ એક જ મિનિટ સૌથી પહેલાં આપણે લોહની વાત કરી લઈએ તો લોહ આવશે કે ક્લોરોફિલના જૈવ સંશ્લેષણ માટે જરૂરી છે ત્યારબાદ છે ઝિંક તો ઝીંક આવશે કે આઈ એના જૈવ સંશ્લેષણમાં ત્યારબાદ છે બોરન તો કે પરાગજ અંકુરણ અને ત્યારબાદ છે દોસ્તો કે મેંગેનીઝ તો કે જળનું પ્રકાશ વિભાજન એટલે જવાબ નંબર બે છે બે બે જવાબ નંબર છે એ સાચો આવશે બરાબર છે જવાબ નંબર બે હવે આગળ જોઈએ કે બીજાણું સમૂહન બરાબર છે કે સ્ટ્રોબિલાઈ કે શંકુ આમાં જોવા મળે તો કે સેમાં એકવીસ સીટમમાં આવે દોસ્તો ત્યારબાદ સાચી જોડ એક છે તો કે એને પસંદ કરવાની હતી બરાબર છે તો કે સાચી જોડ આપણે જોવાની છે અને એને જોઈને આપણે પસંદ કરવાની હતી તો એની અંદર દોસ્તો જવાબમાં એક છે એક જ મિનિટ કે સૌથી પહેલાં છે એમાં જવાબમાં આ પણ એક એવો ક્વેશ્ચન છે કે જે સાચી જોડ લગભગ દોસ્તો આની અંદર સો ટકા નથી તો પણ આની અંદર દોસ્તો જવાબની અંદર એ એટલે કે ફિનાઇલ કિટોનુરિયલ એટલે કે દૈહિક પ્રભાવી રંગસૂત્રિય વિશેષક બરાબર આ જવાબની અંદર આવી શકે છે બરાબર આગળ જોઈએ અર્ધિકરણને અનુલક્ષીને નીચેના પૈકીની જે જોડને આપણે જોડવાની છે બરાબર છે તો એની અંદર દોસ્તો કે સૌથી પહેલાં છે ઉદાહરણ તરીકે અર્ધિકરણ સેમાં તો ઝાયગોટિન તો એની અંદર સૂત્ર યુગમન થાય ત્યારબાદ છે પેકેટિંગ તો એની અંદર વ્યતિકરણ થાય ક્રોસિંગ ઓવર ત્યારબાદ છે ડિપ્લોટિન તો કે સ્વસ્તિક ચોકડી અને છેલ્લે છે કે ડાયકાઈના છે એમાં જે ટર્મિલા સોરી ટર્મિલાઇઝેશન થાય એટલે જવાબ નંબર એક છે સાચો છે ત્યારબાદ છે કે નીચેની કોલમને જોડવાની છે એનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે સૌથી પહેલું છે ક્લોસ્ટોડિયમ બ્યુટી

બીજા ત્યાર ત્યારબાદ આગળ વધીએ કે આંતરાવસ્થાના જીવન તબક્કામાં અનુસંધાનમાં સાચું વિધાન કયું છે તો કે કોષ એક રીતે સક્રિય વૃદ્ધિ પામે છે પરંતુ ડીએનએનું સ્વયંજનન થતું નથી એ જવાબમાં આવશે ત્યારબાદ ફરીવાર એક કોલમ અત્યને જોડવાની છે સાચો વિકલ્પ પસંદ કરવાનો સૌથી પહેલું છે બીટી કપાસ તો કે બેસિલસ થુરીએન્જેનિસ બરાબર છે ત્યારબાદ છે એડિનોસાઇન ડી એમિનેઝની ઊણ અપ તો એનાથી જનીન થેરાપી બરાબર છે ત્યારબાદ છે આર આર એન એ બરાબર છે તો એની અંદર આવશે કે કોષીય રક્ષણ અને છેલ્લું છે પીસીઆર તો કે પીસીઆર છે તો કે શું કરે કે ચેપ છે બરાબર તો એને શોધે છે એટલે જવાબ નંબર ચાર આવશે નીચેના પૈકી ત્યારબાદ છે કે કયું વિધાન સાચું શોધવાનું હતું બરાબર સૌથી પહેલું છે એડીનો એડીના સાથે વન એચ બનથી જોડાયેલું હોય તો એ ખોટું છે એડીનાઇન થાઇમિન સાથે ત્રણ હાઇડ્રોજન બનતી તો એ પહેલાં બંને ખોટા છે ત્યારબાદ છે એડીનાઇન છે થાઇમિન સાથે નથી જોડ બનાવતું તો એ પણ ખોટું છે જોડ તો બનાવે જ છે અને છેલ્લું છે એડીનાઇન થાઇમિન સાથે બે હાઇડ્રોજન બનતી જોડાયેલું હોય આ વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ પ્રાણીઓમાં નીચેનામાંથી કયું પ્રોટીન વિપુલ પ્રમાણમાં હોય તો કે કયું એ કોલેજ બરાબર છે ગાયની અંદર આપણે જોયું યાદ હોય તો એ વૃદ્ધિ નિયામકનું નામ આપો જેનો શેરડીના પાક પર છંટકાવ કરીએ છીએ તો તેના પ્રકારની લંબાઈ વધે અને આમ શેરડીની ટૂંકમાં ઉપજ છે તો કે વધે વૃદ્ધિ નિયામક એટલે કે જે આપણે રૂટની અંદર નાખીએ તો વૃદ્ધિમાં વધારો થાય તો શું આવતો કે ઝીબ્રેલીન બરાબર છે બાકી એફસીસી કે એસિડ છે ઇથિલિન છે તો કે વૃદ્ધિને અટકાવનારા છે બરાબર છે જે અંતસ્ત્રાવો છે એની વાત કરીએ તો ત્યારબાદ છે સજીવોને તેના બાયોટેકનોલોજીમાં થતા ઉપયોગને જોડવાનું છે બરાબર છે તો એની અંદર સૌથી પહેલું છે બેસીલેસ થુરી જેનેસ તો એની અંદર આવશે કયું પ્રોટીન તો કે ક્રાય પ્રોટીન આવેલું હોય એમાં ત્યારબાદ થર્મસ એક્વેટિક્સ તો એની અંદર ડીએનએ પોલિમરેઝ બરાબર ત્યારબાદ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમી ફેશિયન્સ તો એની અંદર આવશે પ્રતિકૃતિ વાહક છે આ બરાબર અને સાલ્મોનેલા ટાઈફામયુરિયમ બરાબર એ સૌ પ્રથમ આર ડીએનએ છે તો એ અણુની બનાવટમાં ટૂંકમાંનો યુઝ થાય છે તો જવાબ નંબર એક છે એ આવશે આની અંદર ત્યારબાદ છે વૃદ્ધિની પ્રક્રિયા આ દરમિયાન સૌથી વધુ હોય છે કયા તબક્કામાં તો કે લોગ તબક્કાની અંદર એટલે કે બરાબર એ સૌથી વધારે હોય છે ત્યારબાદ છે બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા ઘેટાની નવી જાત એટલે કે કઈ હિસારડેલ એ વિકસાવવામાં આવી હતી તો કઈ તો કે પર સંવર્ધન બરાબર એકદમ ઈઝી સવાલ હતો ત્યારબાદ પાચન નળીના ગોબલેટ કોષો ખાલી જગ્યામાંથી રૂપાંતરિત થયેલા છે જેમાંથી તો કે સ્તંભાગર અતિ અધિચ્છદીય કોષોમાંથી માંથી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દોસ્તો કે જોડકા ગોઠવવાના છે બરાબર સૌથી પહેલું છે અપચય ક્રિયાનું જે કંઈ નિરોધન કરે તો કે મેલોનેટ ત્યારબાદ છે પેપરા આ બંધ ધરાવે તો કે એની અંદર કોલેજન આવશે ત્યારબાદ છે ફૂગમાં કોષ દીવાલ જે કાંઈ છે તો કે એનો પદાર્થ તો કે એની અંદર આવશે કાઇટીન અને છેલ્લું છે દ્વિતીય ઉ ઉપા જે કે ઉપા પચય જ બરાબર છે તો એની અંદર આવશે રીસીન એટલે જવાબ નંબર ચાર છે આવશે સાચો ત્યારબાદ જોઈએ કે બીટી કપાસની જાતિ કે જે બેસિલેસ થુરેન્જીએસિસ એના ઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી તો તે તો કે કીટક જીવાત ત્યારબાદ એક ફરીવાર એક જે કે શું કહેવાય કે આખો કે જોડકું આપેલું હતું એને જોડવાનું હતું કે જરાયું છે તો જરાયું આવશે હ્યુમન કોરિયાનો કોરિયોનિક ગોનેડોટ્રોપીન અંતસ્ત્રા ઉડે થાય એચ સી એચ સીજી કહેવાય જેને પછી જેના જે પેલ સીડા છે બરાબર છે તો એ અંડકોષનું આવરણ ધરાવે બરાબર એ આવરણ છે પછી છે બલ્બો યુરેથ્રલ જે ગ્રંથિ છે તો કે શિષ્ણનું ઊંઝણ બરાબર એના માટે આ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ કામ કરતી હોય છે ઊંઝણ કરવા માટે અને છેલ્લું છે કે લેડિંગના કોષો તો કે એની અંદર એન્ડ્રોજન્સ એટલે જવાબ નંબર ત્રણ છે આવશે ત્યારબાદ આગળ જોઈએ કે શ્વાસ દરમિયાન થતી સાચી પ્રક્રિયા છે તો એને આપણે કેવી કરવાની હતી તો કે પસંદ કરવાની હતી તો કે શ્વાસ દરમિયાન થતી સાચી ક્રિયાઓ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઉરોદર પટલનું સંકોચન ત્યારબાદ છે બાહ્ય આંતર પાછળ સ્નાયુનું સંકોચન ત્યારબાદ છે ફુફુષ્ય કદમાં ઘટાડો અને છેલ્લું છે કે આંતરફુક્ફુષ્ય દબાણમાં વધારો તો આની અંદર દોસ્તો સૌથી પહેલાં બે અવરોદર પટેલનું સંકોચન અને બાહ્ય આંતર પાસણી છે તો એનું કે સ્નાયુનું સંકોચન તો આ બંને છે તો કે એ છે તો કે શ્વાસ દરમિયાન થતી સાચી પ્રક્રિયા છે ત્યારબાદ ફૂગફુસીય કદમાં ઘટાડો તો આ ખોટું છે અને આંતર ફૂગુસિયે દબાણ વધારો તો એ પણ ખોટું છે બરાબર તો જવાબની અંદર ડી એ અને બી બંને તો કે એ આવશે બરાબર આગળ જોઈએ કે જે પ્રક્રિયા દ્વારા ઘાસના પર્ણોના અગ્ર પરથી રાત્રે અને વહેલી સવારે પ્રવાહી સ્વરૂપે જળનો નિકાસ થાય છે તો તે કઈ છે તો એની અંદર દોસ્તો જવાબમાં આવશે કે ઉચ્ચ બરાબર આગળ વધીએ કે નીચેની કોલમ છે ફરી વાર આપણે જોડવાની હતી અને વિકલ્પને કેવો કરવાનો હતો સાચો વિકલ્પ તો કે પસંદ કરવાનો હતો તો એની અંદર સૌથી પહેલું છે ટોળામાં રહેતી પાક હાનિકારક જીવાત તો એની અંદર આવશે દોસ્તો કે લોકસ્ટા બરાબર ત્યારબાદ પુખ્તમાં અર્ય સમિતિ અને ડીમ્બમાં દ્વિપાક્ષીય સમિતિ તો એની અંદર દોસ્તો આવશે કે એસ્ટેરિયસ ત્યારબાદ છે ફેફસા પોથી તો એની અંદર આવશે વિછી અને છેલ્લું છે જૈવ પ્રદીપ્તી હતા તો એના આવશે ટીનો પ્લાના એટલે જવાબ નંબર એક છે તો કે એની અંદર સાચો આવશે ત્યારબાદ છે કે ઉદ્વિકાસનો ભ્રૂણ વિજ્ઞાનિકી આધાર એટલે કે આમણે વખોડ્યો કોણે વખોડ્યો તો કે કાલ અંસ્ટ વોન બેઅર બરાબર ત્યારબાદ નીચેનામાંથી કયા અંતસ્ત્રાવ જે કે એનું સ્તર ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષની મુક્તિનું કારણ છે અંડપાતનું કારણ તો કે એસ્ટ્રોજનની ઊંચી સાંદ્રતા ત્યારબાદ છે બીજા સૈનોદે અહીંથી અંડનાલ સાથે જોડાયેલો હોય છે તો કે બીજ કેન્દ્રથી બરાબર છે આ એનો સાચો જવાબમાં આવશે ત્યારબાદ જોઈએ કે ઘણાકાર અધિચ્છદીય કોષો કે જેમાં રસાંકુરો બ્રશવાળી કિનારી ધરાવતા હોય તે ખાલી જગ્યામાં જોવા મળે તો કે આંતરડા આંતરડાનું સ્તર એ આવશે જવાબમાં ત્યારબાદ છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો એની અંદર દોસ્તો કે જે સૌથી પહેલાં જોઈએ કે પ્રોઇન્સ્યુલિનમાં એક વધારાનો પેપરાડ હોય જેને સી પેપરાઇડ કહેવાય તો આ જે કહે છે તો કે સાચું છે સક્રિય ઇન્સુલિનમાં એને બી બે શૃંખલા હોય જે હાઇડ્રોજન બંધ એકબીજા સાથે જોડાયેલો હોય છે તો આ જવાબ કેવો છે ખોટો છે તો સાચું નથી એટલે જવાબ નંબર બે જ આવી જશે ત્યારબાદ જે ઇજનેરી વિદ્યાવાળું ઇન્સ્યુલિન ઈ કોલેમાં પેદા થાય તો આ સાચું છે અને છેલ્લું છે મનુષ્યમાં ઇન્સુલિનનું સંશ્લેષણ પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે થાય તો આ પણ સાચું છે એટલે જવાબ નંબર ટૂંકમાં જવાબ નંબર છે બે એ સાચો આવશે ત્યારબાદ આગળ જોઈએ કે એક વારના સિટ્રીક એસિડના ચક્રમાં પ્રક્રિયાથી સ્તરે આ આટલા ફોસ્ફોરાલેશન ટૂંકમાં થાય છે બરાબર છે તો આની અંદર દોસ્તો જવાબમાં આવશે તો દોસ્તો આનો જવાબ પણ છે મેં થોડોક કન્ફ્યુઝનમાં મૂકેલો છે આ પણ થોડોક બારનો ક્વેશ્ચન છે બરાબર જેને આવડતો હોય પ્લીઝ કોમેન્ટમાં જણાવી દેજો તો આ સાથે આપણે દોસ્તો કે બાયોલોજીનું જે કંઈ નીટનું એક્ઝ પેપર છે મેં એનું સોલ્યુશન મૂકેલું છે બરાબર ફટાફટ જોઈ લેજો આમાં કંઈ ભૂલ પણ હોઈ શકે હજી એકવાર કહું છું દોસ્તો કે આની અંદર જે કાંઈ મેં આન્સર કી મૂકેલી છે એ ઓફિશિયલ નથી મેં મારી રીતે બનાવેલી છે બરાબર છે અને જો વિડીયો તમને પસંદ આવે તો ફટાફટ દોસ્તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા આવા બધા જ વિડીયો છે તમારી સુધી સરળતાથી પહોંચી શકે તો થેન્ક યુ જય હિન્દ જય ભારત